मित्रों लास्ट में आप साइन कोस सेक टेन कोट टाइम प्रतिविधेय सूत्र जो हमें आप शेक विधेय प्रतिविधेय जो जाइए मित्रों तो जो शेक ओरिजिनली केव तो शेक फ्रॉम नंबर टू आर माइनस सेट ऑफ एक्स वेल एक्स इक्वल टू एन प्लस वन पाई बाई टू एमपी ऑफ शेक टू आर माइनस वी विपरीत पंक्ति ओपन इंटू माइनस वी वन आ एनो स्वप्रदेश है आनो प्रदेश है व्याप्त न होने एक मर्यादित करीने शुं करीए तो जीरो थी पाई करवू पड़े समुद्र प्रदेश है जीरो थी पाई एवं करिए पाई बाय टू आगे अव्याख्यायित थी जाए कारण के जीरो थाय पाई बाय टू आगे कोस जीरो थाय सेक छे व्याख्यायित ना थाय तेथी पाई बाय टू ने अपने एमांथी रिमूव करवो पड़े एटले माइनस सेक ऑफ पाई बाय टू कर्यो एटले आम सेक लीधे जी सौत अंतराल जीरो थी पाई माइनस सेट ऑफ पाई बाय टू टू आर माइनस सेट ऑफ माइनस वन वन विस्तार खबर है तेने एक्स है लेस देन इक्वल माइनस वन और एक्स ग्रेटर देन इक्वल टू वन आ टाइप विस्तार के आप लखाओ छो कि आम लिखो छो लखे छे એટલે આ લખ્યું જ્યાં સેક એક્સ બરાબર વાય એક્સ બિલોંગ ટુ ઝીરોથી પાય માઇનસ સેટ ઓફ વાય પાય બાય ટુ અને વાય બિલોંગ ટુ આર માઇનસ સૌરતંત્ર વિવૃત અંતર માઇનસ ફોર થી વન છે હવે આનું પ્રતિવિધેય હું આ મળે કારણ કે આ વ્યસ્તમ પણ થયું એક એકને વ્યાપ્ત થયું અને તેથી તે વ્યસ્ત સંપન્ન છે અને તેથી તેનું પ્રતિવિધેય સેક ઇન્વર્સ તો જુઓ સેક ઇન્વર્સ આ કે આર માઇનસ માઇનસ સૌરો વિવૃત અંતર માઇનસ ફોર વન થી સૌરતંત્ર ઝીરોથી પાય માઇનસ સેટ ઓફ પાય બાય ટુ સેક ઇન્વર્સ વાય ઇક્વલ ટુ એક્સ જ્યાં વાય છે એના મર્યાદિત પ્રદેશ આર માઇનસ માઇનસ વન વન અને આ એના વિસ્તારમાં વન હવે આના માટે પણ સૂત્ર બને સેક ઇનવર્સ ઓફ સેક એક્સ ઇક્વલ ટુ એક્સ ફોર એમ એક્સ ટુ લોક ટુ ઝીરો ટુ પાય માઇનસ સેક ઓફ પાય બાય ટુ અને સેક ઓફ સેક ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ એક્સ ફોર એમ એક્સ ટુ લોક ટુ આર માઇનસ વિવૃત અંતર માઇનસ પાય બાય ટુ થી પાય બાય ટુ આપણે લખી શકીએ મિત્રો ઓકે અને આનું ट्रांसफॉर्मेशन परिवर्तन सूत्र sec x y डबल इम्प्लाइड x बराबर sec इनवर्स y ક્યારે લખી શકીએ ગમે ત્યારે ન લખાય એના માટે શરત છે શું તો કે આ એનો x છે એના મર્યાદિત પ્રદેશમાં અને y એના મર્યાદિત વિસ્તારમાં ઓ જે જ્યાં x બિલોંગ ટુ સૌરતંત્રાલ 0 થી pi માઇનસ સેટ ઓફ pi બાય 2 ડી અને y એક તો બની ગયું પાછો આ ચાલુ આ રીમાં ડબલ ડબલ કેમ મજા ન આવે હોવું જોઈએ બરોબર છે એટલે આ થયું સેક માટેનું હવે આના માટે પણ તમે આ સૂત્ર અપ્લાય ફોર કરી શકો હવે આવી જ રીતે તો આપણે કોસેક વિધેય વ્યાખ્યાયિત કરવું હોય તો હાઉ સિમ્પલ છે મિત્ર કોસેક વિધેય છે ને એ ક્યાંથી ક્યાંનું છે તો કેનો પ્રોબ્લેમ આ જે પ્રદેશ છે એ જુદો છે સેક ઓફ એક્સ આર માઇનસ સેક ઓફ એક્સ વેર એક્સ ઇક્વલ ટુ એન બાય વેર એન બિલોંગ ટુ ઝેડ આર થી આર પરનો વિધેય છે અને કોસેક છે આ રીતે આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ એને મર્યાદિત કરીએ તો શું થાય માઇનસ પાઈ બાય ટુ થી પાઈ બાય ટુ અને એના મર્યાદિત વચ્ચેના ભાગમાં ઝીરો આવે છે કે ઝીરોને આપણે રિમૂવ કરીએ તો કોસેક છે એ અવું બની જાય જો આ જે કોસેક વિધેય છે એના પ્રદેશને આપણે મર્યાદિત કર્યો અને મર્યાદિત કરીને કેવો કહી રહ્યો તો કે સૌરૂપ અંતર માઇનસ પાઈ બાય ટુ થી પાઈ બાય ટુ માઇનસ સેટ ઓફ ઝીરો કારણ ત્યાં ઝીરો આવે સાઇન ઝીરો થાય એટલે એનું વ્યસ્ત કોસેક અસ્તિત્વ ન થાય એટલે વ્યાખ્યાયિત થવા માટે ઝીરોને રિમૂવ કરવો હવે આ કોસેકનું આપણે પ્રતિવિધેય મેળવવું મળી શકે શા માટે તો કે આ જે કોસેક મર્યાદિત પ્રદેશ સાથેનું કોસેક વિધેય છે એ એક એકને વ્યાપ્ત છે તેથી તે વ્યસ્ત સંપન્ન છે અને વ્યસ્ત સંપન્ન છે તેથી એવું પ્રતિવિધેય મળે અને મળે તો શું મળે તો જો હાઉ સિમ્પલ છે હાઉ સિમ્પલ છે ખાલી આ પ્રદેશ ચેન્જ કરવાના છે માઇનસ પાય બાય થી પાય બાય ટુ અહીંયા આ રીતે આપણે એને મર્યાદિત કરી શકીએ બરોબર છે એટલે હવે જે આ કોસેક ઇન્વર્સ મેળવ્યું ને એ ઓરિજિનલી વ્યસ્ત સંપન્ન વિધેય છે તો વ્યસ્ત થયું હોય ને હવે એના માટે પણ આપણે આવા સૂત્રો લખી શકીએ કોસેક ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ શું કોસેક ઇન્વર્સ ઓફ કોસેક એક્સ ઇક્વલ એક્સ ફોર ઇન્ટુ એક્સ શું તો કે એના મર્યાદિત પ્રદેશ સૌરૂપ અંતરાલ માઇનસ પાઈ બાય ટુ
માઇનસ સેક ઓફ 0 અને એડી જ રીતે કોસેક ઓફ કોસેક ઇનવર્સ x ઇક્વલ ટુ પણ x જ્યાં x 1 છે જ્યાં r ના કોસેક ઇનવર્સ ના પ્રદેશ એટલે r માઇનસ વિરુદ્ધ અંતર માઇનસ અંતર આમ અને u ઉપરાંત પરિવર્તન શું થાય કોસેક x બરાબર જો કોઈ y લીધું હોય તો આપણે આ વિશે કરી શકાય કે કરી શકાય કોસેક x બરાબર કોસેક ઇનવર્સ થાય આમ કરી શકાય પરંતુ શરત શું તો કે આ x અને y છે એ જ્યાં x અને y છે એના મર્યાદિત પ્રદેશ માં હોવા જોઈએ કારણ કે એસેન્શિયલ શરત છે y બિલોંગ ટુ r માઇનસ માઇનસ હોવું જોઈએ જો આ રીતે હોય તો તમે એક તને યાદ છે અને એ બધું જે કરી શકાય પરિવર્તન શું કરી શકાય અને આ સૂત્રો પણ આપણે ધ્યાનમાં રાખશું હવે પછી આપણે આટલી વાત કરી શકશું કે ભાઈ કોઈ પણ વિધેય હોય એના આજે આપણા પ્રતિવિધેયના આપણે દાખલા જો વિધેયો જોયા હવે આપણે એમ વિચારીએ કે ભાઈ આનો કેવી રીતે આનો ઉપયોગ આ સૂત્રોનો ઉપયોગ કેવી રીતે થાય તો હાઉ સિમ્પલ છે તમે સિમ્પલી આનો ઉપયોગ કરી શકો એ હવે પછી ના આપણે લેક્ચરમાં એ જોશું આ સૂત્રોનો ઉપયોગ અને એ ઉપરાંત આજે પ્રતિવિધિના બીજા સૂત્રો છે જેવા કે સંખ્યા વિરોધી સંખ્યાના વ્યસ્ત સંખ્યાના ખોટી સંખ્યાના આ રીતે એ જે સૂત્રો છે આંતરસંબંધ સૂત્રો સરવાળા સૂત્રો બાદબાકી સૂત્રો એ બધા આવ્યા પછી આવશે એટલે ચેપ્ટર બહુ સરસ છે ટૂંકું છે મજા આવશે ઓકે એટલે નેક્સ્ટ પીરિયડમાં આપણે યાદ રાખશું આ કરશું એટલે આટલું આ પ્રિપેર કરજો અને આ લખી કે ટ્રાય કરવાની કરવાની બહુ આપણે ખાલી અભ્યાસ માટે દોરજો મિત્રો.